હવે અન્નકૂટનો લાભ 2013માં આપણે જોઈએ તો અન્નકૂટ એટલે દિવાળી અને અન્નકૂટ એમાં બે જુદા દર્શન થયા. દિવાળીના દિવસે સ્વામી જ્યારે બહાર આવે ત્યારે સ્વામીના મુખ ઉપર ચોકઠા હતા મુખની અંદર, પણ અન્નકૂટના દિવસે નહોતા. હવે આમ જોઈએ તો અન્નકૂટ વધારે મોટો ઉત્સવ કહેવાય, કારણ કે એમાં વધારે ફોટા પાડવાના હોય વગેરે વગેરે. પણ આવો કેમ પ્રસંગ બન્યો? સ્વામી આપણે જાણીએ છીએ જેમ જેમ ઉંમર વધતી ગઈ એમ સ્વામીની ચામડી એકદમ પાતળી થવા માંડી, અને સ્વામી જમે નહીં, બહુ ઓછું પાણી પીવે અને બહુ ઓછું બોલે, એટલે સ્વામીનું આખું મુખ એ સુકાઈ ગયું, એટલે નાનું થઈ ગયું. એટલે લંડનથી સ્વામીના બે ડેન્ટિસ્ટ ફિક્સ છે, એ ઘણા વર્ષોથી આ સેવા કરે છે, એ વારંવાર આવે, ફરી માપે, ફરી ચોકઠા નવા કરે, પણ સ્વામીને કાંઈ સેટ ના થાય. જેમ કે 2012થી આ તો વર્ષોથી ચાલે છે, 2012માં નવા ચોકઠા બનાવેલા, અને યોગીચરણ સ્વામી ટેસ્ટિંગ કરવા માટે બદામ લાવે અને સ્વામીને વિનંતી કરી કે સ્વામી આ એક બદામ આપ ચાવી શકો તો અમે માનીએ કે ચોકઠા બરાબર બેઠા છે. અને સ્વામીના મુખમાં બદામ મૂક્યો અને કટકટ અવાજ સંભળાયો ખરો બધાને, પણ જ્યારે બદામ કાઢી જોયું કે એનો એ જ છે. એટલે સ્વામી તો એકવાર એવું બોલેલા કે પહેલેથી છેલ્લે મને ક્યારે ચોકઠા સેટ થયા નથી, જ્યારથી દાંત પાડ્યા ત્યારથી આજ સુધી એમને ક્યારે ચોકઠા સેટ થયા નથી, બરાબર એકદમ બેસ્યા નથી, બેઠા નથી. તમ બધાને થયું કે દિવાળીના દિવસો પહેલાં આપણે થોડુંક સ્વામીને આમ બેસાડે એટલે મુખ થોડું પોળું રહે, એટલે આ બધા મુખના મસલ્સ છે એને કસરત થઈ જાય આપોઆપ. અને ચોકઠા જ્યારે દિવાળીના દિવસે પહેરાવ્યા ત્યારે હોઠ ફાટી ગયા, ઉપર અને નીચે બે હોઠ એકદમ ફાટી ગયા. અને આપણે ત્યાં જ્યાં અમિત બેઠા છે અને આ બધા બેઠા છે ત્યાંથી આપણે દર્શન કરીએ તો એ રીતસર દેખાય કે હવે આ કંઈક ફાટી ગયા છે હોઠ. એટલે પછી નિર્ણય લેવાયો કે હવે આપણે ચોકઠા બહુ પહેરાવા નહીં. એટલે દિવાળીના દિવસે ચોકઠા છે પણ એ ફોટા સામું જોશો તો હોઠ ફાટેલા છે, અને અન્નકૂટના દિવસે કોઈ ચોકઠા નથી, કારણ કે હોઠ ફાડવા નહોતા. બધાને ખ્યાલ આવી ગયો કે આમાં કંઈ કરવા જેવું નથી. સ્વામી આવી રીતે જુદા જુદા દર્શન આપ્યા. એ 2013ની સ્મૃતિ. 2014માં દિવાળીના દિવસો પહેલાં સ્વામી બીમાર હતા, અને ચોપડા પૂજનના દિવસે સ્વામી રૂમમાંથી ચોપડા પૂજનની વિધિ આખી સંપન્ન કરી, અને બધાના મનમાં હતું કે સ્વામી આવશે કે નહીં એ દ્વિધા, અને સ્વામી આવે ના આવે, ચોપડા પૂજન જો અંદરથી વિધિ કરતા હોય તો કદાચ ન એ આવે. અને અન્નકૂટના દિવસે 7:40 બેલ પડ્યો અને સ્વામી જે દર્શન આપ્યા, 3 વર્ષથી જે દર્શન કોઈને થયા નહોતા એ દર્શન આપ્યા, પૂજાના દર્શન. અને પ્રમુખ મંદિરમ તે સુધીમાં કાચને કેબિન આવી ગયો હતો. સ્વામી એમાં બેઠા બેઠા બધા હરિભક્તોને જાહેરમાં પૂજાના દર્શન આપ્યા હતા. છેલ્લા જાહેર પૂજા દર્શન મારા ખ્યાલ પ્રમાણે 2011 મુંબઈમાં જ્યારે રોબિન્સવેલ અક્ષરધામનો શિલાન્યાસ મહોત્સવ થવાનો હતો તે વખતે સ્વામીએ આગ્રહ કરીને પોતાની પૂજા મમને એટલે દાદર મંદિરના ઘુમ્મર નીચે કરાવેલી. એટલે એ જાહેર 2011, અને હવે 2014, 3 વર્ષ મારા ખ્યાલથી કોઈ વખતે પણ જાહેર પૂજા દર્શન થયા નહોતા. સ્વામીએ જાહેરમાં પૂજા કરી અને તે વખતે નારાયણ મુનિ સ્વામીએ વાત કરી કે સ્વામીના માથા ઉપર ટોપી હતી અને શાલ પણ ઓઢેલી હતી. નારાયણ મુનિ સ્વામીએ વાત કરી કે સ્વામી આપ એકદમ પ્રફુલ્લિત લાગો છો, અને જે દર્શન વર્ષોથી કોઈ હરિભક્તને થયા નથી એ દર્શન આપણને આજે થાય છે, આપનો ખૂબ આભાર. અને આ વાત કરી એમાં યોગીચરણ સ્વામી નારાયણ મુનિ સ્વામીની પાછળ આવીને કાનમાં કંઈક વાત કરી, અને મુનિ સ્વામી માઇક્રોફોન ઉપર બોલી કે ઓહ શું છે. એટલે બધાને થયું કે આ શું કંઈક થયું છે. ત્યારે મુનિ સ્વામીએ જાહેરાત કરી કે પ્રફુલ્લિત તો લાગે છે પણ સ્વામી આખી રાત ખાંસી ખાતા ખાતા જાગ્યા, એમને ઊંઘ જ નથી આવી, આખી રાત જાગીને પછી આપણને હવે આ સવારે દર્શન આપે છે. માંડ એમને કલાક આરામ મળ્યો ના મળ્યો 4:30 પછી, પણ તરત જ પરવારીને આપણને આવા દર્શન આપે છે. એટલે સ્વામી કેટલો ભેળો વેઠીને આપણને એક એક દર્શન આપે છે, આપણને અનુભવ થાય. એ દર્શન પૂરા થાય હવે આખી રાત ઊંઘ્યાના હોય, કેટલો થાક લાગ્યો હોય. સ્વામીને પોતાના ઉતારામાંથી બહાર લાવે બધા હરિભક્તને કહ્યું. તે વખતે મહા અન્નકૂટ યજ્ઞપુરુષ સભા મંડપની આગળ બહાર ગોઠવેલો હતો, અને જેને દર્શન કર્યા હશે એમને યાદ હશે કે આખો સારંગપુર મંદિર એની પ્રતિકૃતિ કરેલી એ વચ્ચે, અને મંદિરની દ્રષ્ટિએ આપણે જો પ્રેક્ષક તરીકે જોઈએ તો મંદિરની ડાબી બાજુ સ્મૃતિ મંદિર અને મંદિરની જમણી બાજુ જૂના કચેરિયા ઓરડા, જે શાસ્ત્રીમાં બાંધકામ વખતે જેવી રીતે અન્નકૂટ કરતા હતા એટલા 3 દ્રશ્ય હતા પાર્શ્વભૂમિમાં, અને એ પ્રકારનું સુશોભન હતું. આગળ આખું બધું અન્નકૂટ, અને સ્વામીને ત્યાં આવવાનું હતું. એટલે બધા હરિભક્તને કહ્યું કે તમે યજ્ઞ પુરુષ મંડપ પાસે બહાર હવે બેસી જાઓ, સ્વામી રૂમમાંથી થોડું પરવારીને બહાર આવશે. સ્વામી જ્યારે રૂમમાંથી બહાર આવ્યા સ્ક્રીન ઉપર બધા હરિભક્તોને દર્શન થતા સ્વામીના મસ્તક ઉપર ફાડ્યું,
સર્વસ્વની બહાર આવતા હતા અને અંદરથી બહાર જવા માટે બે મોટા દરવાજા છે ત્યાં સ્વામી આપણે તો ખાલી સ્ક્રીન ઉપર દર્શન થતા, સ્વામીએ કોઈકની સામું જોયું અને એકદમ આનંદમાં આવી ગયા અને સ્વામીએ હાથ ઊંચો કર્યો કે આવો નજીક. હવે કોણ છે શું છે કોઈને કાંઈ ખબર નહીં. સેવક સંતે કીધું કે સ્વામી આપણે અત્યારે કોઈને મળવાનું નથી, હજારો હરિભક્તો રાહ જોવે છે. અને સ્વામીનો હાથ ઊંચો ને ઊંચો એટલે બધાને થયું કે સ્વામીના આ ભાઈને મળવું છે, એટલે સીધા સ્વામીને પોતાના ભોજન કક્ષમાં લઈ ગયા. હવે હરિભક્ત હતા હર્ષદભાઈ ચાવડા, જૂના સત્સંગી. સ્વામી એમને જોઈને વારંવાર આનંદ પામે છે એટલે એમને પણ આનંદ થયો કે સ્વામી મને જોઈને આટલા આનંદ પામ્યા અને મને સામેથી બોલાવ્યા આશીર્વાદ આપવા માટે. પણ એ આનંદ મને આનંદમાં એકદમ ગડગડા થઈ ગયા એટલે રૂમમાં જ્યારે સ્વામીની સામે બેઠા હતા એ રડવા માંડ્યા કે સ્વામી આટલા મોટા ઉત્સવોમાં અને આટલા બધા વર્ષો પછી પણ આપ આટલો બધો પ્રેમ આપો છો, અને આમ બોલતા બોલતા રડી પડ્યા. અને એમને રડતા જોઈને સ્વામી રડવા માંડ્યા. હવે સ્વામી રડતા હતા અને આ રડતા હતા અને સારી રીતે રડતા, એવું કે નહીં કે આમ સામે ખાલી આંખમાં જળજડે, રડતા હતા. એટલે સેવક સંતે વાત કરી, તમે હવે શું કરો છો ભાઈ, અત્યારે તો હજારો હરિભક્ત રાહ જોવે છે દર્શન માટે અને આજે અણકોટ આનંદનો દિવસ છે અને તમે સ્વામીને રડાવો છો, તમે હસાવો, કારણ કે એમની પણ એવી કળા છે સ્વામીને હસાવે, જોક્સ બોલે આમ ને તેમ રમૂજ કરે, તો તમે હવે સ્વામીને હસાવો. પણ હવે ચાલુ રુદનમાં કેવી રીતે હસાવો, એટલે કંઈક બોલવા જાય અને રડતા રડતા હસતા જાય. કેવું લાગે, વિચિત્ર, એકદમ રડતા રડતા હસતા જાય. અને સ્વામીને પણ એટલું જ વિચિત્ર લાગ્યું, આ શું કરે છે. પણ આવું વિચિત્ર લાગ્યું એમાં સ્વામી હસવા માંડ્યા પાછા કે આ કેવું વિચિત્ર બધું કરે છે. એમાં હસવાનું ચાલુ થયું એટલે પછી હર્ષભાઈને કહ્યું કે હવે તું ભાગ અહીંથી, તું જતો જ રહે, તું હજી અડધો રડે છે, તારું મોડું ના જોવું જોઈએ. અને સીધા બાપાને બહાર લાવ્યા, જે આગળના 10 મિનિટ વચ્ચે ગયા એ આમાં ગયા. સ્વામી હસતા હસતા બહાર આવ્યા, મહા અંકુરના દર્શન કર્યા, પહેલાં મંદિર ઉપર ગયા ત્યાં આરતી ઉતારી, પછી મહા અંકુર પાસે આવ્યા ત્યાં આરતી ઉતારી, સ્મૃતિ મંદિર ગયા ત્યાં આરતી ઉતારી, 3 અંકુર 3 આરતીના દર્શન, બધા હરિભક્તોને આ લાભ આપ્યો. અને સ્વામી એટલા થાકી ગયા રૂમ સુધી પહોંચ્યા, રૂમમાં હજી પહોંચ્યા તે પહેલા ખુરશી ઉપર જ સ્વામી સુઈ ગયા. આખી રાત જાગ્યા અને ખુરશી ઉપર જ રીતસર સુઈ ગયા. બધાને દર્શન થયા સ્ક્રીન ઉપર, સ્વામીને પોડી દીધા અને બધાને થયું કે હવે સાંજે દર્શન ના નહીં થાય, કારણ કે સ્વામી આટલા થાકી ગયા હોય. અને સાંજના 6 વાગે બીજી વાર દર્શન, અને ત્યાં પ્રમુખ દર્શન વાટિકા, સ્વામીના કાચના કેબિન આગળ અંકુટ ગોઠવેલો હતો. 4 અંકુટના દર્શન થયા અને પછી બધા સંતોને થયું હવે સ્વામી રૂમમાં જશે સીધા આરામમાં. ત્યાં રાતના 11 વાગે ફરી વાર દર્શન અને 5 અંકુટના દર્શન એક જ દિવસમાં સ્વામીએ બધા સંતો હરિભક્તોને આવો લાભ આપ્યો. પણ કહેવાનું શું, આદો ભીડો વેઠીને આપણને સુખ આપવા માટે સ્વામી આટલો બધો દાખલો કરે છે. આ અંકુટને આપણે વાત કરી, પછી આવે છે ગુરુ જયંતિ. ડિસેમ્બર 2013 વચ્ચેના દિવસોમાં સ્વામી પડી ગયા હતા, એ આખો પ્રસંગ આપણે પછી લઈશું. પણ પછી ડૉક્ટરને હતું કે સ્વામી પધારશે કે નહીં એ તો દ્વિધા છે, અને સ્વામી માટે તો ડૉક્ટરે તો નિર્ણય લઈ લીધો કે અંગ્રેજી તારીખ પ્રમાણે જન્મજયંતિના દિવસ ઉપર સ્વામી પધારવાના નથી, એટલે એના સંકલ્પો ના કરવા. અને સ્વામીને એક રીત છે, પહેલેથી છેલ્લે એક જ રીત અપનાવી છે કે ડૉક્ટરની બધી સલાહ લેવાની પણ ડૉક્ટરને એક પણ વાત માનવાની નહીં, કાંઈ નહીં. ડૉક્ટર ગમે તેટલી મને ના પાડે, મારે કરવું છે તો કરવાનું જ. જેમ આપણે પહેલે દિવસે વાત કરેલી, 1998 ડૉક્ટરે એટલી બધી સલાહ આપેલી કે આમ નહીં કરો આમ નહીં કરો, બાપા હાથ પાડ્યા કરે અને કરવાનું એક કે નહીં. એમ ડૉક્ટરે કીધું કે અંગ્રેજી તારીખ પ્રમાણે જે 7 ડિસેમ્બર 2013 એમાં સ્વામી દર્શન આપવા માટે નહીં પધારે, આવવાનું જ. અને જરૂર કામથી સ્વામીએ બધા હરિભક્તો સંતોને દર્શનનું સુખ આપ્યું. પણ પછી જન્મજયંતિની તિથિ આવે છે માર્ગશીર સુદ 8, એમાં શું કરવું, એ તો મોટો ઉત્સવ, એ મુખ્ય જન્મજયંતિનો મહોત્સવ. સ્વામીને પૂછ્યું, સ્વામી કંઈ જવાબ ના આપ્યો. ડૉક્ટરે સ્વામી વતી જવાબ આપ્યો કે સ્વામી નહીં આવે, અત્યારે વાગ્યું છે એટલે સ્વામી થોડો વધારે આરામ કરે તો વધારે સારો. અને આ પ્રકારની બધી વાત થઈ. હવે જો સ્વામી ઉત્સવમાં ન પધારવાના હોય તો એ પ્રમાણે બધી ગણતરી થાય કે ઉત્સવ આપણે નાનો કરવાનો છે, આટલા થોડાક જ 1000 હરિભક્તો આવશે, અરે આટલા જ આપણે ફળિયામાં ઘોડો ફેરવી લેવાનો છે, એટલે નાનો મંચ કરીએ અને બીજું કે જાજુ કરવાની જરૂર નથી. અને છઠના દિવસે 8મે ઉત્સવ, 5મ રાત્રે અથવા 6ને દિવસે સવારે, 5મ કે 6ના દિવસે 2 કે 3 દિવસ પહેલા સ્વામી કીધું અમે આવવાના જ છે. નાય મુનિ સ્વામી કીધું અમે તો આવવાના જ છે, શું ના પાડો છો. એટલે બધાએ પૂછ્યું કે સ્વામી ખરેખર આવવાના જ છો, કારણ કે જો આવવાના હોય તો પછી બધું થોડું આમ એક્સપ્લેન કરવું પડશે કે ના અમે આવવાના જ છે. એટલે પછી બધા જે આમ ધબાધબી જે સેવા ચાલુ કરી, કારણ કે હવે કોઈ સંખ્યા હાથમાં ના રહે,
કારણ કે હવે જાહેરાત થઈ જાય કે સ્વામી તો જન્મજયંતિમાં પધારવાના છે, આ તો જાહેર જન્મજયંતિનો મહોત્સવ. અને જેટલું કંઈક સ્ટેજ હોય, હવે કમ્પ્યુટરમાં તમે સ્ટેજને ડિઝાઇન કરો ને, અને તમારે મોટું કરવું હોય તો કમ્પ્યુટરમાં કરવાનું શું, એના ખૂના ઉપર માઉસ મૂકી દેવાનું અને ખૂનો થોડો ખેંચવાનો, એટલે આ છે ને એક સેકન્ડમાં આલ્લા માપનું આલ્લા માપનું થઈ જાય. પણ રિયલ લાઈફમાં કેવું છે, એવું થાય આટલો સ્ટેજ બની ગયો તો હવે આટલો સ્ટેજ આટલું મોટો કરવાનો. એટલે 24 કલાક સંતો સેવા કરે, બધા જ સંતો, માગશર મહિનાની ઠંડી, અને એમાં સ્ટેજ ઉપર નારાયણ મુનિ સ્વામી અને બ્રહ્મચરણ સ્વામી સૂએ, અને સૂતા સૂતા પછી કંઈક નિર્ણય આપે કે આ દિશામાં આ પ્રકારનું આપણે ડેકોરેશન કરીએ, પેઇન્ટિંગ કરવાનું તો પેઇન્ટિંગ, કટિંગ કરવાનું તો કટિંગ, કંઈક સેટ થઈ જાય 2-3 કલાક પછી 2:30 વાગે જગાડવાના કે સ્વામીએ જોઈ લો આ બરાબર છે, આમ આંખો ચોડીને જોયો કે આ બરાબર છે, હવે આલુ આલુ થોડી દિશામાં લઈ જાઓ એટલે બરાબર થશે. કલાક શું હોય, 3:30 વાગે બ્રહ્મચરણ સ્વામીને ફરી જગાડવાના કે સ્વામી આ બાજુ બરાબર છે, એમ 48 કલાક સુધી બધા તેને ત્યાં જ. બીજા સંતોને તો સુવાનું નહીં, આ લોકોને લભક ઝભક સૂતા ન સૂતા જેવું. અને પછી આ પ્રમાણે સ્ટેજ, આ બાજુ રસોડા, આ બાજુ ઉતારા, આ બાજુ સભા વ્યવસ્થા, બધા વિભાગો 48 કલાક જે સક્રિય રહ્યા. અને સ્વામી પધાર્યા, સ્વામી પેલી નેનો જેવી ગાડી છે, એ ગોલ્ફ કાર્ટ, આવું એમ લાગે કે અવકાશ યાન કંઈક એલિયન્સ લઈને આવ્યા હશે બીજા ગ્રહ ઉપરથી, એવી લાગે છે ગાડી, મને લાગે છે, બીજાને ગમે તે લાગતી હોય. પણ એની ઉપર 2 ફુગા મૂક્યા હતા, 93 એની ઉપર એવું લખેલું હતું. અને સ્વામી ગાડીમાં આવતા હતા, પહેલાં મંદિરે દર્શન કરવા માટે ગયા, મંદિર દર્શન કરીને સ્વામી આવતા હતા, આખો યજ્ઞ પુરુષ સભા મંડપ આપણે સામે બેઠા હોય, અને ડાબી બાજુ એટલે વક્તાના ડાબી બાજુ થોડા ડિવાઈડર્સ મૂક્યા હતા, એટલે સ્વામીની ગાડી આવે એટલે હરિભક્તો સ્વામીની ગાડી જોવા માટે ઊભા ના થાય, એટલે ઊભા થાય તો અવ્યવસ્થા સર્જાય. અને બધા હરિભક્તો વિવેક સાગર સ્વામીની કથા સાંભળતા હતા, અને વિવેક સાગર સ્વામીના ઉત્સાહનો પાર ના રહે. એ પ્રવચન કોઈ સાંભળ્યું હોય તો તમને એમ જ લાગે કે વિવેક સાગર સ્વામી હમણાં ને હમણાં ખુરશીમાંથી કૂદીને બહાર આવી જશે. અને એક એક વાક્ય ઉપર એટલો બધો પ્રાપ્તિનો કેફ, એક એક વાક્યમાં બોલતા જાય કે 6 વર્ષ પછી આજે આપણે જાહેરમાં પ્રમુખ સ્વામી મહારાજની જયંતિ ઉજવવા માટે આપણે ભેગા થયા છે. છેલ્લો ઉત્સવ ક્યારે થયો, 2005 શતાબ્દી મહોત્સવ. 6 વર્ષ પછી આપણે આવો જાહેરમાં ઉત્સવ, આ જાહેરમાં જયંતિ ઉજવવા માટે ભેગા થયા છે, પણ એમ ના માનતા કે આ છેલ્લો ઉત્સવ છે, હવે દર વર્ષે ઉજવાશે. ક્યાં સુધી ઉજવાશે, કે સારંપુરનો શતાબ્દી મહોત્સવ થાય તે સુધી ઉજવાશે, અને ક્યાં સુધી, કે બાપાનો શતાબ્દી મહોત્સવ થાય તે સુધી ઉજવાશે. અને એક એક વાક્ય ઉપમાં પ્રાપ્તિનો કેફ રીતે નીતરતો હોય એવો આપણને અનુભવ થાય. અને સ્વામી ધીમે ધીમે આ બાજુ રસ્તા ઉપર ગાડીમાં આવતા હતા, અને સ્વામીને ગાડીમાંથી ઉતરતા સ્ટેજ ઉપરથી આ બધું દેખાય. વિવેક સાગર સ્વામી આ ડાબી બાજુ, એમના ડાબી બાજુ સ્ક્રીન ઉપર બધું જોતા હતા, અને જોયું કે સ્વામી ગાડીમાંથી ઉતર્યા, એટલે એમને તો મોટે મોટેથી જય બોલાવે કે સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. અને બધા હરિભક્તો હજારોની સંખ્યામાં, લગભગ 8,000 હરિભક્તો હતા, મોટે મોટાથી જય ઝીલે સ્વામી ગાડીમાંથી ઉતર્યા, કોઠારીને બોલાવ, એટલે કોઠારી ગણેશ્વર સ્વામી દોડીને ગયા કે બોલો બાપા શું છે, આ બધા હરિભક્ત ભેગા થયા છે, એની જમવાની વ્યવસ્થા શું છે. એટલે જ્ઞાનેશ્વર સ્વામી તો હેપતા ગયા. જ્ઞાનેશ્વર સ્વામી કે બાપા બધી વ્યવસ્થા થઈ જશે, અત્યારે તો જે બોલાય છે યોગી મહારાજની જે સુધી પહોંચી ગયા છે, એટલે આપ સ્ટેજ ઉપર પધારો, પ્રસંગ શોભાડો, બધું થઈ જશે. સ્વામી કે શું વ્યવસ્થા છે, એટલે જ્ઞાનેશ્વર સ્વામીએ જવા દીધી કે જો અલ્લાહ હરાજ હરિભક્ત છે, 10-12 ભોજનશાળા છે, બધાને ફૂડ પેકેટમાં જમાડીશું ને બધા બધું સાચવી લેશે, તમે સ્વામી જરાય ચિંતા ના કરતા. જે મનમાં આવ્યું એ બધું બોલી નાખ્યા, પણ સ્વામીએ સાંભળ્યું કે બધાને માટે ફૂડ પેકેટને જમવાની વ્યવસ્થા છે, સંતોષ થયો. જ્યારે હજારો હરિભક્તો એક ચિત્તે સ્વામીને જે બોલે છે, સ્વામીએ કીધું કે મારે કાંઈ ઉતાવળ નથી, ઉતાવળ જરાય બતાવીને કે હરિભક્તોને જમવાની વ્યવસ્થાની વાત કરો. પછી સ્વામી સ્ટેજ ઉપર આવ્યા, પછી ગુરુ હરિજયંતિનો ઉત્સવ પૂરો થયો. આવી રીતે ઉત્સવો થાય છે સારંપુરમાં. આ ગુરુ હરિજયંતિનો ઉત્સવ પૂરો થયો, છેલ્લો આજે આપણે એક પ્રસંગ કરીને પૂર્ણાહુતિ કરીએ. હવે છેલ્લું શું કામ, હરિપ્રિય સ્વામીએ મને કહ્યું કે આજે તમારે થોડું ખેંચવું હોય તો ખેંચો, તો આજે આપણે થોડું ખેંચીએ, બીજા 2-4 ઉત્સવોની વાત કરીએ, ખરા શું વાંધો છે. બરાબર, શ્રીજી મહારાજે કથા વાર્તાના આદર્શમાં શું કહ્યું છે કે પૃથુ રાજા આદર્શ છે. પૃથુ રાજાએ શું માગ્યું કે ભગવાન, જમે તમે જો ખરેખર મારી ઉપર રાજી થયા હોય તો તમે મને 10,000 કાન આપો, જેથી કરીને હું અખંડ ભગવાનની કથા વાર્તા સાંભળી શકું. 10,000 કાન માગ્યા, આપણા 2 કાન વધારે પડે કે નહીં, વાત એ 7:30 વાગશે હમણાં, એટલે કોઈ પછી સભા સંચાલકને ચિઠ્ઠી ના મોકતા કે સ્વામીને કહો ટાઈમે પૂરું કરે, અમે ઘર ભેગા થઈએ. આખી જિંદગી ઘર ભેગા જ છો, 6 દિવસ વધારે ભગવાન ભેગા થશે વાંધો નહીં આવે. ફૂલોનો ઉત્સવ એ સારંપુરનો મેઇન ઉત્સવ કહેવાય ને. હવે સ્વામીને 2013 ફૂલોમાં આવવાની બહુ ઈચ્છા હતી, પણ આવી ના શક્યા. તો 2014 ઉપર પહેલો ફૂલોનો ઉત્સવ આવવાનો હતો, પણ એમાં શું થાય,
ફૂલદોલ ઉત્સવ છે, જે સારંગપુરના સંતોને તમે પૂછશો ફૂલદોલનો એક ઉત્સવ કરવો હોય તો લાખ હરિભક્ત આવવાના. એ માટે બધી વ્યવસ્થા કરવાની, ઉતારાની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા, ઉત્સવની વ્યવસ્થા, સભા સ્થળની વ્યવસ્થા. તો પ્રાયઃ દર વર્ષે એવું બને છે કે 20-25 દિવસ સુધી બધા સંતોને સંપૂર્ણ અભ્યાસમાંથી રજા, અને 300 સંતો, પાર્ષદો અને સાધકો એ આખો દિવસ સેવા કરે, અને રોજ રાત્રે રાત્રે બોટાદ ને બીજા કાઠિયાવાડના ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં સ્વયંસેવકો આવે, ત્યારે 25 દિવસમાં માંડ ઉત્સવ પૂરો થાય છે. બધા છેડા ભેગા થાય છે, એવો અનુભવ બધાને થાય છે કે માંડ બધું પૂરું થાય છે. અને એમાં દર વર્ષે કેવું હોય કે સ્વામી ફૂલદોના 2 કે 3 દિવસ પહેલા, બહુ તો 3 દિવસ પહેલા આવી જાય. એમને ખબર છે કે હું વહેલા પહોંચી જઈશ તો ઉતારા બુક થઈ જશે ને હરિભક્તોનો ધસારો વધી જશે. હવે 2014 તો એવો પ્રસંગ બની ગયો કે જામનગર અને મહુવા બે મંદિરોની પ્રતિષ્ઠા ફેબ્રુઆરી મહિનામાં આવી ગયા. એટલે 30-35 જેટલા સંતો જામનગર અને 30-35 જેટલા સંતો મહુવા બંને સેવા માટે નીકળી ગયા. એટલે એટલા સંતોનો સંખ્યાનો ફોર્સ ઘટી ગયો. બીજું, જ્યારે પાછા આવે ત્યારે ખાલી 18-20 જ દિવસ બાકી હતા સેવા માટે, એટલે દિવસો ઓછા. અને એમાં પાછું યોગ મુનિ સ્વામી ત્યાંના સ્થાનિક સંત છે, એમને વાત કરી કે આ વખતે સુરતમાં તેજી છે, લે મંદી હોય તો ચાલે, બધા સ્વયંસેવકો અહીં હોય, થોડીક તેજી જેવું છે, એટલે બધા સ્વયંસેવકો સુરતમાં જ રોકાયા છે. એટલે એ પણ માણસો હજારોની સંખ્યામાં ઓછા, કોઈ છે જ નહીં, સ્વયંસેવકો જ બહુ ઓછા છે. અને એમાં બાપા તો 11 મહિનાથી ત્યાં ને ત્યાં જ હતા, એટલે 11 મહિનાથી બાપા ત્યાં હોય, એટલે બાપાના દર્શન ગમે ત્યારે હોય, એ પણ ફિક્સ નહીં કે રોજ સવારે 8 વાગે દર્શન થશે એટલે આપણે 8:30 વાગે કામમાં જોડાઈ જઈશું. ગમે ત્યારે સાયરન વાગે, ગમે ત્યારે બેલ પડે, આ બધું તો ગમે ત્યારે હોય. સાયરનની આપણે એક આખી લીલા વિચારીએ ને તો આમ અદ્ભુત છે. સંતોએ ગણતરી કરી કે સાયરંગપુરમાં 24 કલાકના દિવસમાં બધા ટાઈમમાં દર્શન થયા છે. રાતના 1 વાગે દર્શન થયા છે, રાતના 2 વાગે થયા છે, 3 વાગે, 4 વાગે, 5 વાગે, 6 વાગે, એક પણ કલાક બાકી નથી જેમાં સ્વામીએ દર્શન ના આપ્યા. 1200 દિવસમાં 75,000 મિનિટ સુધી દર્શન આપ્યા છે સરંગ, એટલે શું કહેવાય, સરવાળો. તો કોઈક પણ સમય બાકી નથી જેમાં સાયરન ના વાગીને આપણને દર્શન ના થયા હોય. હવે આવા ભીડામાં તમે 3 વર્ષ સુધી રહ્યા તો કેવા કેવા પ્રસંગો બને છે. એકવાર સાયરન વાગ્યું અને પછી બધા ગયા સ્વામીના દર્શન માટે, અને બધાને થયું કે કેમ સ્વામીના દર્શન થતા નથી. પછી વાત કરી કે સાયરન છે ને એનું બટન છે ને સ્વામીના જરૂર કામમાં છે, અને ત્યાં એક મિસ્ત્રી કામ કરતો, અને એને હતું કે આપણે લાઇટ ચાલુ કરીએ, પણ લખ્યું નથી કે લાઇટ આ છે અને સાયરન આ છે. એટલે પછી એને જોયું કે કંઈક ચિત્ર છે એટલે દબાવ્યું, એને થયું કે આ લાઇટ થતી નથી. એટલે બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર આમ દબાવ 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 કર્યા કરે, એટલે સાયરન જેટલી વાર વધારે વાગે ને તમને થાય ને કે સ્વામી તો આવી જ ગયા હશે હમણાં, એટલે આવી ગયા આપણે દોડીએ. એટલે ચાલુ ક્લાસ બધું અભ્યાસ પડ્યા મૂકીને બધા સંતો હરિભક્તો બધા દોડ્યા, ખબર પડી કે આ મિસ્ત્રી બટન દબાવતા હતા. એટલે 2 વાર ઉદાસ થવાનું, પહેલી વાર ઉદાસ એના માટે કે બાપાના દર્શન નથી થવાના, બીજી વાર એના માટે કે પાછા ક્લાસમાં તો જવું પડે હવે. એટલે પછી બધા પહોંચી ગયા ક્લાસમાં, 5 મિનિટ પછી ફરી સાયરન વાગે, બધાને થયું કે હવે આ મિસ્ત્રીને કહો આંગળી હપર રાખે અને હું દબાવ દબાવ કરે છે. અને 2 મિનિટ પછી એક સાધુ આવે કે ચાલો ચાલો બાપા દર્શન આપવાના છે, કે નથી આપવાના, પેલો મિસ્ત્રી ફરી હરી કરતો હશે કે નહીં. પ્રસંગ એવો બન્યો કે સ્વામીએ બધું ધડાધડી બધી અવાજ સાંભળ્યો અને રૂમમાં જાગ્યા. સ્વામીએ પૂછ્યું કે શું ચાલે છે, એટલે સેવક સંતે વાત કરી હશે કે આવો આખો પ્રસંગ બન્યો, મિસ્ત્રીએ ભૂલથી આ બટન દબાવ્યું એટલે સંતો હરિભક્તો બધા દોડ્યા હતા. સ્વામી કીધું કે આવી ગયા, કે સ્વામી આવીને ગયા, આવી ગયા એમ તો કહેવાય, આવીને ગયા. સ્વામી કીધું આપણે દર્શન આપીએ, એટલે બીજી વાર દબાવે છે ને તો હવે હકીકતમાં સ્વામી દર્શન આપવા આવે છે, એટલે હવે બીજી વાર તો રિયલ દર્શન થાય, એટલે હવે આપણે મિસ્ત્રીનો આભાર માને જે હોય. એક વાર એક સંત જાગ્યા, ગમે ત્યારે દર્શન થાય, એટલે એક સંત જાગ્યા ડોર્મેટોરીમાં લગભગ રાતના 12:30-1 વાગે, અને લાઇટ પાડી કે ચાલો ચાલો સ્વામીના દર્શન ચાલુ થવાના છે. એટલે બધાને થયું કે દર્શન તો ગમે ત્યારે થાય, એટલે હશે કંઈક શયન દર્શન અથવા આવો કંઈક રાસલીલાનો પ્રસંગ ગમે ત્યારે. એટલે બધા ઉઠ્યા અને સીધા આમ ડોર્મેટોરીમાંથી બહાર નીકળ્યા અને જોયું આખા સંતાશ્રમમાં અંધારું, ખાલી આપણી ડોર્મેટોરીમાં લાઇટ ચાલુ છે. એટલે પછી સંતો ધીમે ધીમે પછી ચાલવાની શરૂઆત કરી. કીધું કે આ કેમ બીજા કોઈ આમ દોડા દોડી કરતા નથી, બીજા કોઈ સાધુ દેખાતા નહીં, આપણે ડોર્મેટોરી ના દેખાય છે. પેલા સાધુ કે મને લાગે છે કે મારા સ્વપ્નમાં સાયરન વાગતા જાય છે બધાને જગાડે. પેલા કીધું કે તારા સ્વપ્નમાં સાયરન વાગે તું સ્વપ્નમાં દર્શન કર, પણ હું કામ જગાડે.
પણ આપણે વિચાર કરીએ કેટલી મોટી વાત છે, ગમે ત્યારે સાયરન વાગે, ગમે ત્યારે દર્શન થાય. મહારાજે મધ્યના 60મા વચનામૃતમાં વાત કરી છે, મહારાજે કીધું કે અંતકરણમાં કોઈક વાત બેસી ગઈ હોય એની પ્રતીતિ ક્યારે આવે. મહારાજે કહ્યું કે સ્વપ્નમાં એ વાત દેખાય ને ત્યારે સમજવું કે જાગ્રતમાં એ વાત છેક અંતકરણ સુધી પહોંચી ગઈ છે. એટલે સંતો હરિભક્તોને બાપાના દર્શન માટે એટલી બધી તાલાવેલી, ગમે ત્યારે સાયરન વાગે અમે પહોંચીએ છીએ, સ્વપ્નમાં પણ સાયરન વાગે છે સંતો હરિભક્તોને, કેટલી મોટી વાત છે. એકવાર એવો પ્રસંગ બન્યો કે સાયરન વાગે અને એક સંત, એનું નામ ગુરુ સ્મરણ સ્વામી, જે ઓળખે કેટલાક હરિભક્તો ઓળખતા હશે, હવે એનું તો આમ એકદમ સ્થૂળ કાયા અને એ તો ધીમે ધીમે દર વખતે જાય, પણ એમને થયું કે હું બાપાના ઉતારાની નજીકમાં જ છું એટલે આજે મને નજીક બેસવાનો લાભ મળશે. એટલે નજીક આવીને બેસી ગયા સીધા, અને બીજા બધા સંતો પાછળથી આવી ગયા અને બીજા બધા તો ગોઠવાઈ ગયા, અને પછી હજી તો પડદા ખોલ્યા નથી, અને ગુરુ સ્મરણ સ્વામી, ઓ બાપા કે શું થયું, અરે મારા ચશ્મા ઉપર રહી ગયા. એટલે પછી ચશ્મા લેવા જવું પડે, ચશ્મા લેવા ગયા તે ગયા, હવે તો એને પાછળ બેસવાનું. એકવાર એવા દર્શન થયા કે સ્વામી તો સવારના પોરમાં લગભગ 5:15 સાયરન વાગે. હવે કેટલાક સંતો તો નાતા હતા એટલે ભીના ધોતે, કેટલાક કટકા વાળીને, કેટલાક તો એવી રીતે સિદ્ધ જ આવી ગયા, આવી રીતે દર્શન આપ્યા છે, અનેક દર્શન આપ્યા હોય એટલે સાયરન વાગે ગમે ત્યારે. હવે આ એક પ્રશ્ન છે, તમે સેવાની બધી તૈયારી કેવી રીતે કરો? ઓછા દિવસો, ઓછા માણસો અને ઓછા સ્વયંસેવકો, ઓછા સમય, બધું ઓછું. પણ બધાને એક અનુભવ એવો થયો કે વધારે કામ થાય છે. જે દર વખતે આપણે આમ છેડા ભેગા કરવા માટે ભાગમ ભાગ કરવું પડે છે, આ વખતે એવું નથી, શાંતિથી કામ થાય છે. આને શું કહેવાય? બાપાનો પ્રવેશ. બાપા એક એક વિભાગ, એક એક માણસમાં પ્રવેશ કરીને બધું કામ કરતા હતા. જેમ કે તે જ વખતે એકવાર સંતો અને મજૂરો કેટલાક હતા, એને સિમેન્ટનો માલ બધો તૈયાર કર્યો અને એમાં સાયરન વાગે. એટલે સંતોને થયું કે જો આપણે જતા રહીએ તો આ મજૂરો કે ઓછા કામ કરવાના છે, એ તો સંતો હોય તો કામ કરશે એટલે આપણે જવું નથી, અને બીજા બધા સંતો દર્શન કરશે, હરિભક્તો દર્શન કરશે, જાહેરમાં દર્શન થાય છે, પણ આપણે અહીં રહીએ. હવે બે મજૂરો હતા, એમને જોયું કે બીજા બધા દોડીને જાય છે, એટલે મજૂરોમાં બાપાનો પ્રવેશ થયો. થાય કોઈ દિવસ મજૂરમાં બાપાનો પ્રવેશ? જેને જેને અહીં ઘરમાં, જેને જેને અહીં કચ્છ ભુજ ભૂકંપ પછી ઘરનું રિપેરિંગ અથવા ઘરનું કોઈ પણ કામકાજ કર્યું હોય, એને અનુભવ થતો હશે કે મજૂર સાથે કામ લેવું કેટલું કઠણ. 3 વર્ષ એની સાથે કામ લીધું હોય, ખબર ના પડે 3 વર્ષ પછી કે શેઠ કોણ છે ને મજૂર કોણ છે, એલો કારો થઈ ગયો હોય શેઠ. હવે મજૂરમાં બાપાનો પ્રવેશ થઈ ગયો અને મજૂરે વાત કરી કે આ બીજા બધા જાય છે, સ્વામી તમે કેમ નથી જતા? એમને કીધું કે જો આ સિમેન્ટ આપણે માલ તૈયાર કર્યો છે એટલે હવે આપણે આ બધી ચોકડી તૈયાર કરવાની છે ફૂલદોર માટે, કે સ્વામી તમે જઈ આવો, પણ અમે જઈશું તો તમે શું, અમે જાતે કામ કરી લઈશું, તમે શાંતિથી દર્શન કરીને આવો. બીજા લોકો ક્યાંથી આવતા હતા અને શું કામ કરતા હતા, બીજા હરિભક્તોને શાંતિથી દર્શન થાય અને આ બાજુ બધું કામ થાય. અને 2014 ફૂલદોરનો મહોત્સવ થયો, સ્વામી સ્ટેજ ઉપર આવ્યા અને સંતો હરિભક્તો કેટલાકને રંગ્યા. સેવક સંતોએ વિનંતી કરી કે સ્વામી હરિભક્તો તો, પુરુષ હરિભક્તો તો 35,000-40,000 છે એટલે આપણે જતા રહીએ અને સદગુરુ સંતો શેષ હરિભક્તોને રંગી નાખશે. સ્વામી ઊભા રહે, કંઈ બોલ્યા નહીં, અને પછી ત્યાં એમનું કામ ચાલુ રાખ્યું. બીજા તો કેટલા હજારો હરિભક્તો ત્યાંથી પસાર થયા. સેવક સંતોએ બીજી વાર, ત્રીજી વાર, કેટલી વાર વિનંતી કરી, સ્વામી એક પણ શબ્દ બોલ્યા નહીં. પણ જ્યાં સુધી છેલ્લો પુરુષ હરિભક્ત સ્વામીના હાથે ન રંગાય ત્યાં સુધી સ્વામી ત્યાંને ત્યાં એક જ ગાદીએ બેઠા. આ ફૂલદોરનો 2014 ઉત્સવ, 2015 ઉત્સવ ફૂલદોર થયો જ નહોતો. ચિકનગુનિયા કંઈક એવો રોગ હતો ને, ચિકનગુનિયા કે ડેન્ગ્યુ, એવો કંઈક ભયંકર રોગ ફેલાયો અને છેક બોટાદ, કુંડલ બધે સુધી રોગ આવી ગયો, એટલે ફૂલદોરનો ઉત્સવ કેન્સલ રાખ્યો. પણ સારંગપુરમાં 5 મે એ દિવસે દર વર્ષે એક ઉત્સવ આપણે ઉજવતા હતા, જેનું નામ હતું પ્રમુખ સંવત્સર. બાપા 5 મે 2013 ઉપર આવ્યા હતા ને, એટલે એક વર્ષ પૂરું થાય, એક વર્ષ સુધી સ્વામીએ લાભ આપ્યો હોય એટલે શું પ્રમુખ સંવત્સર. સંવત્સરનો અર્થ થાય છે વર્ષ. 2014 પ્રમુખ સંવત્સર ઉપર સ્વામીએ એક વર્ષ દરમિયાન જેટલા કંઈક ઉત્સવ અને જુદી વિશેષ સ્મૃતિઓનો લાભ આપ્યો હોય એ સ્મૃતિ ફરી તાજી કરી બધા હરિભક્તો સંતો માટે જાહેરમાં રેમ્પ ઉપર. 2015 ઉપર સ્વામી એવી રીતે બધા જુદા જુદા પ્રસંગોની સ્મૃતિ આપી. પણ પછી એવું બન્યું કે ફૂલદોર ઉત્સવ ઉપર આપણે આવી ગયા અને નારાયણ મુનિ સ્વામીએ વાત કરી કે સ્વામી 2015 ફૂલદોર ઉત્સવ તો ચિકનગુનિયા થયો જ નથી ઉત્સવ. લે, ત્યાગવલ્લભ સ્વામીએ વાત કરી કે આ રોગે આપણો ઉત્સવ આખો છીનવી લીધો.
પણ સ્વામી અમને એવું લાગે છે કે ફૂદલ ઉત્સવ માટે મંચની જરૂર નથી, ફૂદલ ઉત્સવ માટે બે જ વસ્તુ જોઈએ, એક આપ અને બીજો પિચકારી. આપ તો અહીં છો અને તમે કહો તો પિચકારી પણ તૈયાર જ છે. તમે કહેતા હોય તો આપણે આજને આજે ફૂદલ ઉત્સવ કરી નાખીએ. અને બાપાએ સંમતિ આપી અને નહીં નહીં તો 1500 હરિભક્ત હશે એ સભામાં. સાદું પાણી હતું, રંગવાળો પાણી નહોતું, અને 1500 હરિભક્તોને ત્યાં 2015 કોઈની કલ્પનામાં ના આવે કે 2015 જેવી સાલમાં જ્યારે સ્વામી માટે લાખ લાખ હરિભક્તો ફૂલદોલ માટે આવતા હોય, દર્શનનો લાભ લેવા માટે આવતા હોય, 1500 હરિભક્ત, એમાંથી તો 300-400 તો સંતો હતા, અને સ્વામી એકદમ શાંતિથી સાદા પાણીથી બધાને રંગ્યા. એમાં લંડનનો એક હરિભક્ત હતા કિશોર, એમનું નામ અનીશ, અને એમને ફૂલદોલમાં આવવાનો બહુ સંકલ્પ હતો, પણ તે વખતે એમને નોકરીમાંથી રજા નહોતી મળી. પછી ભગવાનની ઈચ્છાથી થયું શું, એ નોકરીમાંથી એને છૂટા થવાનું થયું અને બીજી નોકરી શરૂ થવાની હતી. આ પ્રમુખ સંવત્સરના બીજે દિવસે 7 મે એટલે સાંજે 5 મે એમને ફ્લાઇટ હતી. પણ એમને થયું કે જો આ નોકરી માટે હું રહ્યો તો ફૂલદોલ ઉત્સવ એમાં મારો, એટલે આ નોકરી માટે હું ઘરે રહ્યો લંડન એમાં મારો ફૂલદોલ ઉત્સવ ગયો અને એમાં આ નોકરી પણ ગઈ, એટલે એ મારો લાભે ગયો અને નોકરીએ ગઈ, અને આ બીજી નોકરી 2 દિવસ પછી ચાલુ થશે એમ એનો એક સંકલ્પ બાકી રહ્યો. અને કેનેડાના 2 સંતો ગુણસાગર સ્વામી કોઠારી અને તે વખતે સેવા આપતા જ્ઞાનયોગી સ્વામી, એ 2 સંતોને પણ ઈચ્છા હતી કે મારા ફૂલદોલ ઉત્સવ ઉપર જવું છે. પણ ફૂલદોલ ઉત્સવ ઉપર બીજા સંતોના વારા હતા અને આ લોકોનો વારો પડ્યો છે 1 મેમાં, એટલે એમને એવું એક રહી ગયું હતું કે અમે ફૂલદોલના દિવસોમાં સ્વામી સાથે રહી ના શક્યા, પણ પછી ફૂલદોલ ઉત્સવે થયો નથી એટલે પછી એ સંકલ્પ થોડો મટી ગયો. એ લોકો પધાર્યા 5 મે. હવે બધાને કેવા સંકલ્પો પૂરા કરવા પડે, સત્પુરુષ થવું કે સહેલું છે? એકનો છેલ્લો દિવસ છે, એકનો પહેલો દિવસ છે, અને બંનેના ફૂદોનો સંકલ્પ છે તો મારા ફૂદો ઉત્સવનો લાભ આપો, અને બધાનો ટાઈમ સેટિંગ કરવું, અનંત કોટી જીવના બધાના સેટિંગ કરવું, સત્પુરુષને કંઈ ખાવાના ખેલ છે? પણ બધાના સંકલ્પો પૂરા કર્યા એવી રીતે ફૂદોનો ઉત્સવ તે વખતે 2015 સાલમાં ફૂદોના તિથિ ઉપર નહીં પણ 5 મે એ દિવસ ઉપર થયો. છેલ્લો એક પ્રસંગ કહીને પૂરો કરીએ. આ પ્રસંગ હું એના માટે લઉં છું કારણ કે ઘણા બધા ઉત્સવોમાં આપણે બીજા પ્રસંગો પણ લઈશું ક્રમશઃ જ્યારે યાદ આવે ત્યારે, પણ સ્વામીનો એક પ્રસંગ 2015 જાન્યુઆરીમાં એવો બનેલો, 9 જાન્યુઆરી 2015 સ્વામી રૂમમાંથી રેમ્પ ઉપર આવ્યા, પણ રેમ્પની પાછળ એક ચીકુ વાડી છે જે ઘણીવાર આપણા હરિભક્તો અને વિશેષ કરીને મહિલા હરિભક્તો પણ પાછળના ભાગમાં ત્યાંથી દર્શન કરે છે. ત્યાં આખો એક ઋષિ મુનિની પાઠશાળા બાંધેલી હતી અને ઋષિ મુનિઓને પાઠશાળા કરીને બધા ગુરુજી સંતો અને આગળ અભ્યાસ કરનારા સંતોને આગળ એક ટેબલ મૂકેલા અને સ્વામીને આમંત્રણ આપેલું કે આપ અમારા ઋષિ મુનિની પાઠશાળામાં પધારો. સ્વામી પધાર્યા, રેમ્પ ઉપરથી ઉતરીને સીધા ચીકુવાડીમાં આવ્યા અને ત્યાં સ્વામી માટે એક ઝૂંપડી તૈયાર કરેલી. એ સ્વામીએ ઝૂંપડીના પગથિયા ચડીને એટલે ખુરશી ઉપર અને ત્યાં વિરાજમાન હતા, નાનો મંચ જેવો બની ગયો. સ્વામીના બેકગ્રાઉન્ડમાં ઝૂંપડી અને સ્વામીની આગળ બધા ગુરુજી સંતો અને જુદા જુદા બીજા નાના સંતો જે અભ્યાસ કરનારા હતા. અને આ પ્રસંગ એના માટે હું લઉં છું છેલ્લે. આ પ્રસંગમાં બધા વડીલ સંતોએ સ્મૃતિ કરી કે સ્વામી જીવનકાળ દરમિયાન આપણે કેટલો અભ્યાસ કરાવ્યો છે. આમ જોઈએ તો સ્વામી કોઈ દિવસ આપણો કંઈક વર્ગ લીધો હોય એવું નહીં, પણ કેટલાક તો એમના વક્તવ્ય દ્વારા આપણને અભ્યાસ જ કરાવ્યો છે. કેટલા હજારોની સંખ્યામાં સ્વામી આશીર્વાદ આપ્યા હોય, લાખોની સંખ્યામાં મુલાકાત આપી છે, તો સ્વામીએ આટલા દાયકાઓમાં જે જે વાત કરી છે એ એમનો અભ્યાસ કરાવવાની એક પદ્ધતિ છે. એટલે પહેલાં મધુરવદન સ્વામી ઊભા થયા અને મધુરવદન સ્વામીએ રઘુવંશમાંથી એક શ્લોકનો ઉલ્લેખ કરેલો. આ શ્લોક છે ને બાપાને બહુ ગમે છે. શ્લોક એવી રીતે છે કે એક પ્રસંગ સાથે આ શ્લોક સાથે આપણે જોડી દઈએ. બાપા એકવાર સારંગપુરમાં બહુ જૂના જમાનામાં 1973ના દીક્ષિત સંતો સાથે બેઠા હતા અને સ્વામીએ કીધું કે પેલો શ્લોક કયો આપણે આવે છે ને પેલા ગ્રંથમાં. હવે આ કેવો પ્રશ્ન, પહેલો શ્લોક એ કયો જે પેલા ગ્રંથમાં આવે છે? સ્વામીના અંતર્યામી થવાની વાત છે. એટલે પછી સ્વામીની સામું બધા સંતો જોતા હતા અને સ્વામી કહે કે રઘુવંશમાંથી પેલો શ્લોક આવે છે ને, આમ સ્વામી થોડી આમ ત્રાસી દ્રષ્ટિ વિચારતા હોય ને. પછી સ્વામીને યાદ આવી ગયો. સ્વામી કહે હા પેલો શ્લોક આવે છે ને. પછી સ્વામી આખો શ્લોક તે વખતે બોલ્યા. આ પ્રસંગમાં મધુરવદન સ્વામીએ શ્લોક બોલ્યો. સ્વામીએ કીધું, સ્વામી શ્લોક બોલ્યા મધુરવદન સ્વામી કે સ્વામી રઘુવંશમાં એક શ્લોક આવે છે, આપનો એક પ્રિય શ્લોક છે, એકાત પત્રમ જગત વિભૂતમ
નવમ વય કાંચમિદમ વિભૂષતમ. આખો શ્લોક બોલ્યા કે અલ્પસ્ય હેતો બહુ હાંતમ ઇચ્છન વિચાર મૂઢ પ્રતિભાસી મેત્વમ. એમ સ્વામી ગમે ત્યારે આ શ્લોક બોલે, એમનો એક જ ઉપદેશ હોય છે કે ભગવાનનું સુખ મૂકીને બીજા બધા સુખમાં લેવાય જાય છે માણસ, એ કેવો વિચાર મૂઢ કહેવાય. જેમ આપણે પહેલે દિવસે કથા વાર્તામાં શરૂઆતમાં જ પ્રસંગ યાદ કરેલો, સ્વામી આપણને સુખી થવાની ચાવી આપી દીધી છે કે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ મળ્યા, એમને યાદ કરશો તો સુખી થશો. અને હવે આપણે બીજું કશું યાદ કરવું નથી. આપણી પાસે જ સુખની ચાવી હોય અને એ સુખ મૂકીને આપણે જગતના સુખ લેવા માટે જઈએ કે ત્યાં દુઃખી થવા માટે જઈએ, બાપાની દ્રષ્ટિએ આવો માણસ હોય એ કેવો છે? વિચાર મૂઢ પ્રતિભાસી મેત્વમ. એ માણસ વિચાર મૂઢ છે. મધુર વદન સ્વામીએ આ વાત કરી. પછી આત્મતુલ સ્વામીને માઇક્રોફોન આપ્યો. આત્મતુલ સ્વામીએ પ્રસંગ કહ્યો કે 1992 સાલમાં જ્યારે સંત સ્વામી અંતર્ધાન થયા, સારંગપુરમાં બહુ વરિષ્ઠ સદગુરુ સંત થઈ ગયા સંત વલ્લભ સ્વામી, એ જ્યારે અક્ષરધામ નિવાસી થયા ત્યારે એમની પારાયણની પૂર્ણાહુતિમાં સ્વામી પધાર્યા હતા. અને સ્વામીએ તે વખતે સંત સ્વામીની પ્રિય સ્વામીની વાતો ઉપર સ્વામીએ નિરૂપણ કર્યું. એટલે એ સ્વામીની વાત આત્મતુલ સ્વામીએ બાપાની આગળ રજૂ કરે છે અને કહે છે કે બાપા, આપને આ વાત બહુ ગમે છે, પહેલા પ્રકરણની છેલ્લી વાત કે કથા કરે, કીર્તન કરે, વાતું કરે, પણ આ દે તે હું નહીં એમ ના કરે. માટે આઠે પહોર એમ ભજન કરું કે હું આત્મા છું, અક્ષર છું, અવિનાશી છું અને મારા ચૈતન્યને વિશે પ્રગટ પુરુષોત્તમ નારાયણ અખંડ વિરાજમાન છે. તે કેવા છે? તે સર્વોપરી છે, સાકાર છે, સર્વના કર્તા છે. અને આ વાતમાં સાંખ્ય ને યોગ બે આવી ગયા છે. આખી વાત મુખપાઠ બોલી ગયા. આ સ્વામીને સ્વામીની વાતોમાંથી એક પ્રિય વાત છે, એટલે આપણી નોંધમાં આ વાત હોવી જોઈએ. પછી નારાયણ મુનિ સ્વામીએ વાત કરી કે સ્વામી, જ્યારે ભક્તચિંતામણીની પારાયણ કરવા માટે આપ પધારેલા અને 2 વર્ષ દરમિયાન સરંગ આપે ભક્તચિંતામણીની કથા કરેલી, તે વખતે મેં 1 કડી ગાય રૂમમાં અને તમે 1 કડી પૂરી કરી, એમાં આપનો સિદ્ધાંત મને સ્પષ્ટ જણાયો કે સુખ દુઃખ આવે સર્વ ભેળો, એમ રાખ જો સ્થિર મથી, જાળવીશ મારા જનને વળી જતન કરીશ અતિ ગણે. સ્વામીએ તે વખતે આ કડી સાંભળીને પોતે કડી પૂરી, એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ગણો, પણ વ્રત ટેક જો તમે મેળશો તો ભોગવશો સો સૌ તનો, નહીં તો તમે નચિંત રહેજો, તમારે કઈ કરવાનું રહ્યું નથી, તમને જે મળ્યા છે તે પર છે અક્ષરથી. આ ભક્તચિંતામણીની કડીઓ સ્વામીને બહુ ગમે છે. એમાં પણ સ્વામીનો સિદ્ધાંત ભારોભાર લખેલો છે કે સુખ દુઃખ એ આવ્યા જ કરશે, એમાં આપણે સ્થિર રહેવું અને એમાં આપણો આશરો અને આપણો નિયમ ધર્મ ક્યારે મૂકવાને. જો એમાં આપણે આશ્રમમાં અને નિયમ ધર્મમાં દ્રઢ રહીશું તો કોઈ ચિંતા કરવા જેવી નથી, આપણને મોટા પુરુષ જાળવી લેશે, બધા જ આપણા પ્રસંગો, આપણો સુખ દુઃખ બધું એ સંભાળી લેશે. પણ જો મૂકી દેશો તો ભોગવશો સૌ સૌ ધનો, અને જો નહીં મૂકીએ અને દ્રઢ રહીશું તો કોઈ ચિંતા કરવા જેવી નથી, કારણ કે આપણને જે પુરુષ મળ્યા છે ને એ અક્ષરથી પર સાક્ષાત પુરુષોત્તમ નારાયણ મળ્યા છે. આ સ્વામીનો સિદ્ધાંત ભક્તચિંતામણીમાંથી આપણને આ શીખવાડ્યો છે. અને છેલ્લે પછી જ્ઞાનેશ્વર સ્વામીએ વાત કરી. જ્ઞાનેશ્વર સ્વામીએ કહ્યું કે બાપા, આપ આપના જીવનકાળ દરમિયાન આપણને હંમેશા બધા હરિભક્તો બધા સંતો માટે 2 વિચાર આપતા રહો છો, એક સાંખ્યનો વિચાર અને એક સર્વકર્તાપણાનો વિચાર. અને એ વિચારમાં હંમેશા આપ એક નિષ્કવાન સ્વામીની કડી, જે સ્વામીની વાતમાં વારંવાર લખેલી છે, એને તમે યાદ કરો છો. એ શું? કે દાસના દુશ્મન હરિ કેદી હોય ને, જેમ કરશે તેમ સુખ જ થશે. આ પાઠ તમે અમને વારંવાર ભણાવ્યો છે, એમાંથી આપણા જીવનમાં શાંતિ આવી ગઈ છે. છેલ્લે વિવેક સાગર સ્વામી ઊભા થયા અને વિવેક સાગર સ્વામીએ વાત કરી કે બાપા, આપ તો વક્તવ્ય દ્વારા ઘણો બધો આપણને ઉપદેશ આપ્યો છે, ઘણું બધું શિક્ષણ આપ્યું છે, પણ આપનું પ્રશિક્ષણ કેન્દ્ર છે. હળતું ફળતું પ્રશિક્ષણ સુશિક્ષણ શું છે? આપ આપના જીવન દ્વારા અમને એકાંતિક ધર્મનો ઉપદેશ બતાવ્યો છે. જેમ કે એકવાર અમેરિકામાં આપે શંકાનો ઉપવાસ કરેલો અને એમાં આપના વર્તન દ્વારા ધર્મનો ઉપદેશ બતાવેલો. જેમ એકવાર આપ જમતા હતા અને એક જણ આપને ન કેવા શબ્દ કહી ગયા પણ આપ સ્થિર રહ્યા, અને મેં જ્યારે પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આપ કેવી રીતે સ્થિર રહ્યા, ત્યારે આપ કહ્યું કે જેટલું કહી ગયા અમારા દેહને કહી ગયા પણ અમારા આત્માને ક્યાં કશું કહી ગયા છે, આ આપનું જ્ઞાનનું પ્રશિક્ષણ.
વૈરાગ્યનું પ્રશિક્ષણ તો તમે પડે પડે જેમ તેમ જેવું તેવું ચલાવીને જીવી બતાવ્યું છે, અને ભક્તિનું પણ પ્રશિક્ષણ બતાવ્યું છે. જેમ કે એકવાર આપણે એક પધરામણીમાંથી બીજી પધરામણીમાં ગયા, અને તે વખતે સંતોની ભૂલથી ઠાકોરજી પહેલી પધરામણીમાં રહી ગયા, તો ઠાકોરજી બપોરના 3 વાગે આવ્યા, ત્યાં સુધી તમે કંઈ જમ્યા નહીં. ઠાકોરજી આવ્યા પછી 5 થાળ ગાઈને તમે ઠાકોરજીને થાળ ધરાવીને ભક્તિ કરી, પછી જ આપ જમ્યા હતા. તો આપ જીવન દ્વારા આ 4 પ્રસંગોનો ઉલ્લેખ કરીને વિવેક સાગર સ્વામીએ તે વખતે યાદ કરાવ્યું કે બાપા, આપ એકાંતિક ધર્મનો ઉપદેશ ખાલી વચન દ્વારા નહીં પણ આપના જીવન દ્વારા આપો છો. છેલ્લે કોઠારી બાપાએ પ્રાર્થના કરી કે સ્વામી, આ જેલની વાતો છે ને અમે સાંભળી છે અને વર્ષોથી સાંભળે છે, અને આપનું જીવન છે ને અમે જોયું છે, દાયકાઓથી જોયું છે, પણ અમારા જીવનમાં આ બધા ગુણો સિદ્ધ થાય એવી પ્રાર્થના છે. એના માટે ખાપ આ આશીર્વાદ લખી આપો. અને આશીર્વાદ આપો બાપાએ લટકું કર્યું, અને પછી એક તાડપત્ર ઉપર કિતાબ જેવે એક કલમ હાથમાં લઈને સ્વામીએ જે સ્વામીને લખી નાખ્યું, બધાને આશીર્વાદ આપ્યા. તો ખાસ સ્વામીનો આપણા જીવન માટે જે સંદેશો છે, જે વારંવાર વચન કયા છે અને જે જીવન બતાવ્યું છે, એ પ્રમાણે આપણે આપણું જીવન બનાવી શકે એ જ એમના જીવન, એ જ એમના ચરણોમાં પ્રાર્થના. બીજી વાતો આપણે ક્રમશઃ કરીશું. સ્વામિનારાયણ ભગવાનની